ગોલી અરીસા વડે થતાં પરાવર્તન માટે નવી કાર્તિક સંજ્ઞા પ્રણાલી સમજાવો ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નવી કાર્તિક સંજ્ઞા પ્રણાલી એટલે યામ પદ્ધતિમાં આપણે આલેખ દોરેલો છે અને આલેખનો ઉગમ બિંદુઓ છે ત્યાં આપણે એક અરીસો મૂકેલો છે આરીસાનો ધ્રુવ પી એ આલેખનું ઉગમ બિંદુઓ છે અરીસાનું દર્પણ મુખ છે એમ એન એમ એન અક્ષ છે એક્સ ડેસ અને એક્સ અહીંયા ડાબી બાજુ વસ્તુને મૂકેલી છે ચલો કાર્તિકનસંઘના પ્રણાલીના નિયમો પહેલો વસ્તુને હંમેશા ક્યાં મૂકવામાં આવે અરીસાની ડાબી બાજુએ જ મૂકવામાં આવે એટલે પ્રકાશના કિરણ ડાબી બાજુએથી જ આપત થાય બીજું બધા જ અંતરો અરીસાના ધ્રુવ મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે બધા જ અંતરો ધ્રુવ માપવાના ડાબી બાજુ જમણી બાજુ જ્યાંથી માપવા હોય પણ ધ્રુવ શરૂઆત કરવાની આગળ આ જો ઉગમ બિંદુ એટલે ધ્રુવ છે એની જમણી બાજુ જમણી બાજુ એટલે કઈ તરફ થાય જમણી બાજુ એની એક્સ દિશા તો એ બધા અંતરો કઈ તરફ માપવાના ધન માપવાના પીથી આપણે એક્સ તરફ જઈએ તો એ બધા જ અંતરો આપણે કઈ દિશામાં માપવાના ધન તરફ માપવાના અને પીથી ડાબી બાજુ એટલે એક્સ તરફ જેટલા પણ અંતરો માપે બધા કેવા માપવાના ઋણ માપવાના મુખ્ય અક્ષને લંબ એટલે મુખ્ય અક્ષની ઉપરની તરફ જેટલી પણ ઊંચાઈ આવે એ બધી ધન માપવાની અને મુખ્ય અક્ષને લંબ ને મુખ્ય અક્ષની નીચે જેટલી પણ ઊંચાઈ આવે તે કેવી માપવાની માઇનસ એટલે ઋણ માપવાની આવશે ઓગણીસમો પ્રશ્ન અરીસાનું સૂત્ર એટલે શું તેનું ગાણિતિક સ્વરૂપ લખો અરીસાના સૂત્રની વ્યાખ્યા છે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવાય વસ્તુનું અંતર પ્રતિબિંબનું અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર અરીસા અરીસાના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ એકના છેદમાં વી પ્લસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ થાય યુ એટલે કોણ વસ્તુ અંતર વી એટલે કોણ પ્રતિબિંબ અરીસાનું સૂત્ર પ્રશ્ન વીસ અરીસા વડે મળતી મોટાવણીની ટૂંક નોંધ લખો મોટવણી ચલો મોટવણી એટલે શું ધ્યાન આપો તમે ગોલી વડે જ્યારે પ્રતિબિંબ મેળવો છો ત્યારે તમને ખબર છે કે વસ્તુનું કદ અને પ્રતિબિંબના કદમાં ફેરફાર હોય ઘણી વખત એવું બને કે વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું બને ઘણી વખત એવું બને કે વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું બને તો વસ્તુ કરતાં પ્રતિબિંબ કેટલું મોટું છે ને કેટલું નાનું છે બંને વચ્ચે સંબંધ છે તો મોટાવણીની શું વ્યાખ્યા આવે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટાવણી કહેવાય જે પ્રતિબિંબની ઊંચાઈ હોય એના ભાગા નીચે શું લખવાની વસ્તુની ઊંચાઈ અને બેનો ભાગાકાર કરો ગુણોત્તર કરો એટલે મોટાવણી મળે મોટવણી એટલે મેગ્નિફિકેશન વિવર્ધિત ઝૂમ કરવું એક એકની સરખામણીમાં બીજી વસ્તુ કેટલી મોટી છે કે નાની છે મોટવણીને સ્મોલ એમ વડે દર્શાવે હવે ધારો કે વસ્તુની ઊંચાઈ એચ રાખીએ અને પ્રતિબિંબની ઊંચાઈ કેટલી રાખીએ એચ ડેસ તો મોટવણીનું સૂત્ર નીચે પ્રમાણે મળે મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ એટલે એમ બરાબર એચ ડેસના છેદમાં એચ સમીકરણ એક હવે ધ્યાન આપો કે મોટાવણી સ્મોલ એમ એ વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી સાથે સંબંધ ધરાવે છે જેને નીચેના સૂત્રથી દર્શાવી શકે મોટાવણી એમ બરાબર માઇનસ વીના છેદમાં યુ વી એટલે પ્રતિબિંબ અંતર અને યુ એટલે વસ્તુ અંતર સામાન્ય રીતે કોઈ પણ વસ્તુને આપણે મુખ્ય અક્ષ ઉપર રાખવામાં આવે એટલે મુખ્ય અક્ષની ઉપરની તરફ હંમેશા કોણ વસ્તીની ઊંચાઈ એચ તો વસ્તુ ઊંચાઈનું મૂલ્ય હંમેશા કેવું લેવામાં આવે ધન લેવામાં આવે પણ જો તમને આભાસી પ્રતિબિંબ મળતું હોય તો આભાસી પ્રતિબિંબ એચડેશ તો એ આભાસી પ્રતિબિંબનું મૂલ્ય પણ કેવું લેવામાં આવે એચડેસ ધન પણ જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ મળે એચડેસ તો મુખ્ય અક્ષની નીચે મળે તો એની એનું મૂલ્ય કેવું લેવામાં આવે ઋણ લેવામાં આવે મોટવણીનું ઋણ મૂલ્ય મળે તો સમજી લેવાનું કે પ્રતિબિંબ વાસ્તવિક છે અને મોટવણીનું ધન મૂલ્ય મળે તો સમજી લેવાનું કે પ્રતિબિંબ કેવું છે આભાસી છે અહીંયા તમારો લેક્ચર થયો પૂરું